રાજ્યના હોસ્પિટલોમાં બનતી આગની ઘટનાને લઈને ગોધરા સિવિલ હોસ્પિટલમાં મોકડીન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ફાયર વિભાગ સહિત ફરજ પરના કર્મચારી પોલીસ જવાનો પૂરા જોશ સાથે સ્થળ પર દોડી આવ્યા હતા. રાજકોટ કોવિડ હોસ્પિટલમાં બનેલી આગની ગોઝારી ઘટનાનું નિર્માણ ન થાય તે માટે ગોધરાની સિવિલ હોસ્પિટલમાં મોકડ્રીલ કરવામાં આવ્યું. મોકડ્રીલમાં તમામ વહીવટી વિભાગે જોશભેર પરચો બતાવ્યો હતો. જો કે આ મોકડ્રીલ દરમિયાન હોસ્પિટલમાં ફરજ બજાવતી મહિલા કર્મીઓ એ મુસ્તેદી દેખાડી હતી. પંચમહાલ, દાહોદ, મહીસાગર એમ ત્રણ જિલ્લાને આવરી લેતી સૌથી મોટી ગોધરા સિવિલ હોસ્પિટલમાં જિલ્લા કલેક્ટરની ઉપસ્થિતિમાં મોકડ્રીલ યોજવામાં આવ્યું હતું. હોસ્પિટલના કોવિડ સહિતના વિભાગમાં આકસ્મિક આગની ઘટના બને તે સમયે કયા પ્રકારે રેસ્ક્યુ કામગીરી કરવી, આગ બુઝાવવા માટે પ્રાથમિક તબક્કે ફાયર ઉપકરણોનો કઈ રીતે ઉપયોગ કરવો, આગની ઘટનામાં ઈજા પામેલ દર્દીને કઈ રીતે બચાવી સારવાર માટે ખસેડવા જેવી તમામ બાબતો ધ્યાનમાં લેવામાં આવી હતી. આગ અકસ્માતની ઘટના સમયે નજીકના પોલીસ મથકેથી પોલીસની ટીમ પણ હોસ્પિટલ ખાતે તાત્કાલિક પહોંચે તે માટે ખાસ મોકડ્રીલ ડેમો સમાવેશ કરવામાં આવ્યો. જિલ્લા કલેક્ટરની ઉપસ્થિતિમાં યોજાયેલ મોકડ્રીલમાં જિલ્લા પોલીસ વડા, પ્રાંત અધિકારી, આરોગ્ય વહીવટી વિભાગના તમામ અધિકારીઓ હાજર રહ્યા હતા. હોસ્પિટલ ખાતે યોજવામાં આવેલા મોકડ્રીલ દરમિયાન જિલ્લા કલેક્ટર અમિત અરોરા દ્વારા કેટલીક બાબતો ધ્યાનમાં લેવામાં આવી હતી, જેને સંલગ્ન વિભાગ સાથે સંકલન કરી દૂર કરવા જણાવ્યું હતું. પ્રિતેશ દરજી, ZSTV, પંચમહાલ. હોસ્પિટલ ગોધરા ખાતે ફાયર સેફ્ટી અને પ્રિપેરનેસ બાબતે પહેલાં એક રિવ્યૂ મિટિંગ, ડિટેલ્ડ રિવ્યૂ, પછી એક મોકડ્રીલ યોજવામાં આવી, જેમાં તમામ પ્રકારનો ઓડિટ, આ બાબતે અમારી પ્રિપરેશન કેવી છે, પછી જુદા જુદા ડિપાર્ટમેન્ટ્સ જેના સંકલનમાં કોઈ કદાચ કોઈ ઇન્સિડન્ટ આવું બને તો જેને જેને સંકલનમાં કામ કરવું હોય, ફોર એક્ઝામ્પલ 108 હોય, ફાયર ડિપાર્ટમેન્ટ હોય, પોલીસ ડિપાર્ટમેન્ટ હોય, એ પ્રમાણેના જુદા જુદા ડિપાર્ટમેન્ટનો રિસ્પોન્સ ટાઈમ કેવો છે અને ક્યાં ક્યાં શું ડેફિશિયન્સીસ છે, ક્યાં ક્યાં અગવડ પડે છે. ફોર એક્ઝામ્પલ, એમ્બ્યુલન્સને વે મળવું જોઈએ, વ્હીકલ્સનું પાર્કિંગ એક એવી લાઇનમાં થવું જોઈએ કે પેશન્ટ્સનું અવર જવરમાં અગવડ ના પડે, પ્રોપર એસેમ્બલી પોઈન્ટ્સ માર્ક હોવા જોઈએ. એવી રીતે જેટલા જેટલા મહત્ત્વના મુદ્દાઓ છે એ બાબતે એક મોકડ્રીલ યોજવામાં આવી અને એમાં જે કંઈ વસ્તુ અમને લાગી છે કે અમારે સુધારા કરવા જેવી છે, જ્યાં જ્યાં અમને લાગે કે કદાચ અમારા સ્ટાફને થોડું ટ્રેન કરવાની જરૂર છે, જે જે અમને યોગ્ય લાગશે એ બધું અમે તાત્કાલિક 2 દિવસમાં પૂરું કરીશું, જેથી કદાચ ના કરે નારાયણ પર એવું કોઈ બનાવ સિવિલ હોસ્પિટલ ગોધરા ખાતે કે કોઈ પણ જગ્યા બને તો અમે એના રિસ્પોન્સ ટાઈમલી આપી શકીએ અને એ ક્રાઇસિસ મેનેજ અમે શક્ય એટલું ઝડપથી કરી શકીએ, એના માટે આજે આ ડ્રીલ યોજવામાં આવી. ખાસ મોકડ્રીલમાં અમુક વસ્તુઓ અમે આજે નોંધ લીધી છે. ફોર એક્ઝામ્પલ, એસેમ્બલી પોઈન્ટ્સ પ્રોપર માર્ક હોવા જોઈએ, પછી ખાસ કરીને કારણ કે અમારો સિવિલ હોસ્પિટલનો એન્ટ્રી જે છે એ થોડું કોન્સ્ટ્રિક્ટેડ છે, તો જ્યારે બીજી ઇમરજન્સી વ્હીકલ્સ આવે તો એમ્બ્યુલન્સને ફ્રી મૂવમેન્ટ માટે અમારે પેસેજ ઓલરેડી ડિમાર્કેટ કરવા પડે અને રેસ્ક્યુ માટે લેડર પોઝિશન્સ એ બધાનો ઓલરેડી આપણને એડવાન્સમાં ડિમાર્કેશન કરવા પડે. પછી જ્યારે એવું બનાવ બને તો પેશન્ટ્સને કઈ બાજુ મૂવમેન્ટ કરવું એસેમ્બલી પોઈન્ટ તરફની, એનો ખાસ કરીને માર્કિંગ હોવું જોઈએ. ઇલેક્ટ્રિકલ અમે બંધ કર્યું, પણ દેટ શુડ બી ધ ફર્સ્ટ થિંગ દેટ શુડ બી ડન. સાથે સાથે જે કમ્યુનિકેશન આખો ચેનલ છે એને આપણે પ્રાયોરિટી લિસ્ટ બનાવીને શક્ય એટલું ઝડપથી આપણે કરીશું અને એ માટે દરેક એક્ટિવિટી માટે એક નોડલ અહીંયા નિમિત્ત. સર, હોસ્પિટલને ફાયર એમઓસી મળી છે ખરું? આ પ્રકારના કે હોસ્પિટલ જેને ફાયર એમઓસી નથી મળી, ફાયરની ટીમ અહીંયા જ છે અને એના જે કંઈ આમ આદમી પાર્ટી કાલાવડ તાલુકા પ્રમુખ. આપ સૌ ગુજરાતીઓને નવા વર્ષની શુભેચ્છાઓ અને આવનારું નવું વર્ષ તમારા પરિવાર માટે ખૂબ સુખ સમૃદ્ધિ અને પ્રગતિ આપે અને
તમારું આરોગ્ય સારું રહે તેવી આપ સૌને આમ આદમી પાર્ટી કાલાવડ પરિવાર તરફથી શુભેચ્છાઓ. જય જય ગરવી ગુજરાત. દિવાળી અને નવ ના મંગલ પ્રસંગે હું જામનગર દ્વારકા જિલ્લાના આપણા સર્વે પરિવાર અને રાજ્યમાં વસતા આપણા બધા જ પરિવારોને નાગરિકોને આ મંગલમય પ્રસંગની ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું. આવતું નવું વર્ષ આપના અને આપના પરિવાર માટે સૌ પહેલાં તો આ કોવિડ સમયમાં આરોગ્યમય રહે, આપ સૌ સુરક્ષિત રહો, પ્રગતિમય રહે અને આવતા દિવસોમાં દરેક ક્ષેત્રે આપ અને આપનો પરિવાર સુખમય રીતે પ્રગતિ કરો એવી હું ઈશ્વરને પ્રાર્થના કરું છું. આપ સૌ પણ એક નાગરિક તરીકેનું દાયિત્વ હંમેશા આવતા નવ વર્ષમાં નિભાવતા રહ્યો અને એક શ્રેષ્ઠ રાષ્ટ્રના નિર્માણમાં આપણે સૌ આપણી યથાશક્તિ મુજબનું યોગદાન આપીએ એ પ્રકારની વ્યવસ્થામાં પણ આપ સૌ ચોક્કસ ભાગરૂપ રહેશો. પુનઃ નવ વર્ષની આપ સૌને મંગલમય શુભકામનાઓ સાથે વંદે માતરમ. માં હોસ્પિટલ ખાતે ઓર્થોપેડિક તથા હોમિયોપેથી સહિત ચામડીના રોગો અને કોસ્મેટિક સહિતની સુવિધાઓ હવે હિંમતનગર ખાતે માં હોસ્પિટલના નિષ્ણાત ડોક્ટરો દ્વારા ઉપલબ્ધ છે. તમામ પ્રકારની ઓર્થોપેડિક તથા હોમિયોપેથિક સુવિધાઓ જેવી કે ફ્રેક્ચરની સારવાર, ટ્રોમા સર્જરી, ઓર્થોસ્કોપી કમરના દુખાવાની સારવાર, ઇન્જેક્શન દ્વારા મણકા અને ઘૂંટણના દુખાવાની સારવાર, રોજ ના આવતી હોય તેવા ઘાની સારવાર, હાડકાના દુખાવો તથા ઓપરેશન સહિતની સુવિધા, તો ખાસ હવે માં હોસ્પિટલમાં જોઈન્ટ રિપ્લેસમેન્ટની સુવિધા. માં હોસ્પિટલના નિષ્ણાત ડૉક્ટર અમિત શર્મા દ્વારા ઓર્થોપેડિક તથા હોમિયોપેથિક તમામ પ્રકારની સુવિધાઓ સહિત સારવાર મળી રહેશે. તો માં હોસ્પિટલમાં ચામડીના રોગો અને કોસ્મેટિક સુવિધાઓની સારવાર માં હોસ્પિટલના નિષ્ણાત ડૉક્ટર કુંજલ એ શર્મા દ્વારા મળી રહેશે, જેમાં શરીરના કોઈપણ ભાગ પરના અણગમતા વારનો લેસર મશીનથી કાયમી નિકાલ કરી આપવામાં આવશે. લેસર મશીનની મદદથી કોઈપણ પ્રકારના ટેટુ કાયમી નિકાલ કરી આપવામાં આવશે. ખીલ, ખીલના ડાઘા, મેલેજમાં વધતી ઉંમરે ચામડીનું નિસ્તેજ થવું, પ્રેગ્નન્સી સમયે પડેલ ડાઘા પોલિંગ અને મશીનથી દૂર થશે. મો ગરદન પરના મસા ક્યુટરીથી દૂર કરવામાં આવશે. સામાજિક પ્રસંગે, લગ્ન પ્રસંગે ઇન્સ્ટન્ટ ગ્લો લેઝર મશીનથી આપવામાં આવશે. વાર, ચામડી, નખની તપાસ માઇક્રોસ્કોપથી કરી આપવામાં આવશે. સ્થળ લોઅર ગ્રાઉન્ડ ફ્લોર લાઈફ પેટ લેબની બાજુમાં તુલસી લેન્ડમાર્ક કોમ્પ્લેક્સ સહકારી જીન 4 રસ્તા હિંમતનગર. મોબાઈલ નંબર 7990079093.